ઇકો ગાડી ચોરી કરી રાત્રિના સુમારે ઘરફોજ ચોરી કરતી કુખ્યાત ગાર ગેંગના ચાર સાગરિકોને ક્રાઇમ બ્રાન્ચે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના મોબાઈલ મોપેડ અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછપરછમાં ગેંગ બે ગુનાની કબૂલાત કરી છે ચોરી કર્યા બાદ ઇકો ગાડીને બિનવારસી હાલતમાં છોડી દેતા હતા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર સ્ટાફના માણસોએ બાતમીના આધારે ચોકબજાર ભરી માતા રોડમાં જિલ્લાની બ્રિજની નીચે પાલિયા ગ્રાઉન્ડ ખાતે રહેતા અને અલગ અલગ મજૂરી કામ કરતા બલમતસિંહ ઉર્ફે બચ્ચુસિંહ દર્શનસિંહ ટાક સિંહ ઉર્ફે જલ્લાસિંહ અવતારસિંહ ઉર્ફે રાણા અંધરેડી રાણાસિંહ અવતારસિંઘ પ્લેટ બનાવવાનું કહીને કામ કરે છે તેઓને ઝડપી પાડ્યા હતા કુખ્યાત ચિકલીગેર ગિંગ પાસેથી રૂપિયા બે લાખ પાંચ હજાર બસો નેવુંની મત્તાના સોના ચાંદીના દાગીના મોબાઈલ નંબર એક બે મોપેડ લોખંડની છીણી હથોડી કાનસ વગેરે યોજારો તેની કિંમત રૂપિયા પચાસ હજારની મત્તા મળી કુલ ત્રણ લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ગત તારીખ સોળમીના રોજ ફટાકડા વાડીમાંથી ઇકો કાર ચોરી કરી મોડી રાત્રે સિંગનપોર વિસ્તારના મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જે અંગે ચોક બજારમાં વાહન ચોરી અને સિંગરપુરમાં ઘરફોડ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો ક્રાઇમ બ્રાન્ચે ગેંગની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યુ સેવન્ટીન સુરત સુરત સેનમાં બનેલ મિલકત સંબંધિત ગુનાઓ ને ડિટેક્ટ કરવા માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી જે વર્કઆઉટ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળી આવેલી કે સિંગાપુર વિસ્તારની અંદર એક બંધ મકાનની અંદર આશરે પંદર દિવસ પહેલાં જે ચોરી થઈ છે એ ચોરીની અંદર ચીકલીગર ગેંગ ઇન્વોલ્વ હોય અને તેઓ હાલ સૈદપુરા પેટ્રોલમ પાસે એકઠા થઈ અને જે ચોરેલ મુદ્દામાલ છે સોના ચાંદીના દાગીના એના નિકાલ કરવાની ફિરાકમાં છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક પીએસઆઈ ડીએમ અને એમની હોય એમને કોડન કરી અને પકડી પાડવામાં આવેલ છે જે ચાર જણા પકડવામાં આવેલ છે એમાં મુખ્ય આરોપી છે બચ્ચુસિંહ એની સાથે છે જ્વાલાસિંઘ પછી છે રાણા સિંહ અને એક છે સિંહ આ ચારેય આરોપીના માસ્ટર માઇન્ડ છે એ બચુસિંહ છે બચુસિંહ અને જ્વાલાસિંઘે થોડો પંદર દિવસ પહેલાં સિંગણપુર વિસ્તારની અંદર એક ઘર આઇડેન્ટિફાય કરી રાખેલું હતું કે આ ઘરની અંદર એ લોકોએ ચોરી કરવાની છે અને એ પ્લાન એ ચોરી કરવાના ભાગરૂપે એઓએ સૌથી પહેલાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી એક ઇકો ગાડીની ચોરી કરે છે અને ચોરી કરીને એ ગાડીની અંદર એના બીજા બે સાથીદારો એક રાણા અને જોગાસિંગ આ ચારે ચાર જણા જઈ અને સિંગણપુર વિસ્તારની અંદર બંધ મકાન છે એના દરવાજાને ગ્રીલને લોખંડના છીણી વડે તોડી અને અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની મોટી એક ઘરફોડ કરે છે હાલમાં ચારે ચાર આરોપીને પકડવામાં આવેલ છે એઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોપેડ લોખંડની છીણી હથોડી કાનસ આ બધો મુદ્દામાલ એની પાસેથી કબ્જે કરવામાં આવેલ છે અને આશરે ત્રણ લાખ અને પંદર હજાર સાતસો ને ત્રીસ રૂપિયાનો ગુનાહિત મુદ્દામાલ તથા જે ચોરી કરેલ હતી એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે વધુ તપાસ તમામ આરોપીઓના રિમાન્ડ લઈ અને બીજે કઈ કઈ જગ્યાએ ચોરી કરેલ છે એના વિગતવારની પૂછપરછ કરવામાં આવશે